नमस्ते डियर हीरो, गुड मॉर्निंग, केम छो, मजामा? मित्रों, आपणे बीजा सेमेस्टरनी शरूआत कर दीधी छे, तो एमां पहेलो यूनिट एमां आपणे पहेली काव्य जोई, ते काव्य आपणे जोई आई विल बी देयर, एनुं भाषांतर समझी गया पछी हवे आपणे एक यूनिटमां एक्टिविटी टू आजे जोईए। तो एक्टिविटी टू छे એનું નામ છે અ કી ટુ હેવન, એટલે કે સ્વર્ગની ચાવી। સ્વર્ગ માટે જવું હોય તો એની ચાવી છે, એ આપણે જોઈએ કે ખરેખર અંદર શું છે। સ્વર્ગ માટે જવાની ચાવી છે, કોઈ સ્ટોરી છે કે શું છે? તો મિત્રો, એક નાટક છે, એ નાટક છે આવું, એ નાટકના તો કે સીન છે અલગ અલગ પાર્ટ પાડે છે। આપણે પહેલો સીન છે આ પ્લે એટલે કે નાટક, અ પ્લે એટલું છે, આમ ખાલી પ્લે હોય તો રમવું એટલું છે, અ પ્લે નાટક છે એમાં એક્ટિવિટી ટુ અને એનો સીન પહેલો। એટલે જ્યારે તમે ફેરબુક સ્પેલિંગની લખો ત્યારે તમારે પહેલા ટાઇટલ બાંધીને જે તે એક્ટિવિટી હોય, એક્ટિવિટી વન, એક્ટિવિટી ટુ, એક્ટિવિટી ટુ છે, એક્ટિવિટી ટુ સીન વન કરીને તમારે સ્પેલિંગ લખવાના થશે। અને જ્યારે સીન ટુ આપણે જોઈએ ત્યારે સળંગ લખી નાખવાનું, આપણે સાઈડમાં લખી શકીએ કે સીન ટુ, એટલે આપણને ખબર પડે કે સીન વન ના સળંગ છે, સીન ટુ ના છે। તો મિત્રો, હવે આપણે આગળ ભાષાંતર તરફ વધીએ। પેજ નંબર સેકન્ડ પેજ જો, હવે બધા લોકો પોતાની ટેક્સ્ટબુક સાથે રાખશે, એટલે જેથી કરીને જે હાર્ડવર્ડ આપેલા છે, આ સ્પેલિંગ છે, એ સ્પેલિંગના અર્થ છે તે મુખ્ય આવે। અ કી ટુ હેવન એટલે કે સ્વર્ગની ચાવી, તો આપણે જોઈએ હવે શું કહે છે સ્વર્ગની ચાવી। અ પ્લે એટલે કે નાટક છે, સીન વન એનો પહેલો સીન જોઈએ, એટલે કે દ્રશ્ય પહેલું જોઈએ। નાટકો એના અલગ અલગ દ્રશ્ય હોય, તો હવે દ્રશ્ય પહેલું જોઈએ। હવે બોલ્ડ અક્ષર કાળા અક્ષર આપેલું છે, એ આપણને કહે છે કે ભાઈ અત્યારે શું દરબાર છે, દરબારની વાત કરી છે, એમાં શું શું ચાલી રહ્યું છે, ક્યાં ક્યાં વ્યક્તિઓ છે, તો પહેલા જોઈએ। વર્ણ આપેલું છે આપણને, કિંગ્સ કોર્ટ, કિંગ્સ કોર્ટ એટલે કે રાજાનો દરબાર, કોર્ટ એટલે કે દરબાર, કોર્ટ દરબાર, રાજ્ય દરબાર રાજાનો છે એની વાત છે। તેનાલી રામન કોર્ટિયર, હવે તેનાલી રામન નામનો જે માણસ હતો તે બુદ્ધિશાળી માણસ, જે રાજાના દરબારમાં તેનું ઊંચું પદ હતું, ધરાવતો હતો, પછી તો કે દરબાર કોર્ટિયર એનો અર્થ થાય દરબાર, કોર્ટ એટલે દરબાર, કોર્ટિયર એટલે કે દરબારી, કોર્ટિયર વન અને કોર્ટિયર ટુ, દરબારી પહેલો અને દરબારી બીજો, આર વેઇટિંગ ફોર ધ કિંગ। હવે અત્યારે આ દ્રશ્યથી શું કહેવામાં આવે છે, તો કે અત્યારે રાજાનો રાજ્ય દરબાર છે એમાં ઓનલી ફોર એક તેનાલી રામન છે, અને દરબારી એક અને દરબારી બીજો, એટલે કે દરબારીના નામ આપેલા નથી, પણ જેમ જેમ તે પોતાનું સ્થાને બેસતા હશે એમ આપેલું છે કે ભાઈ દરબારી પહેલો અને દરબારી બીજો અને તેનાલી રામન, આ ત્રણેય છે અથવા સિવાયના બીજા દરબારીઓ છે એ રાજાને આવવાની રાહ જોઈ રહ્યા છે। આ રાજ્ય દરબારનું એક વર્ણન કરે છે, વેર ઇઝ ધ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ એન્ડ ડ્રમ, તો કે મિત્રો રાજા જ્યારે આવે ત્યારે તો કે કોઈ એવા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવામાં આવે, તમે શું વગાડે છે, તો કે ટ્રમ્પેટ, ટ્રમ્પેટ, ટ્રમ્પેટ એટલે કે તુરા, ટ્રમ્પેટ એટલે કે તુરે, તો કે ટ્રમ્પેટનો અવાજ છે જે હાથી અવાજ કરે છે, એટલે હાથીની સૂંઢ છે એ આકારની ટ્રમ્પેટ, તો કે એ તુરા એને કહેવાય, એના સૂંઢના આકારની ટ્રમ્પેટ હોય, તો એ ટ્રમ્પેટ અને ડ્રમનો અવાજ આવે છે, એનો મતલબ એમ કે રાજા કે રાજ્ય દરબારમાં આવી રહ્યા છે। ધેર ઇઝ અ સાઉન્ડ, સાઉન્ડ એટલે અવાજ, સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ એન્ડ ડ્રમ, ડ્રમ અને ટ્રમ્પેટ, તુરાય અને ડ્રમ એટલે કે ઢોલ, તુરાય અને ઢોલનો અવાજ આવી રહ્યો છે। ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ ક્વાર્ટર સ્ટેન્ડ અપ, મેં તમને કીધું કે કોર્ટિયર, કોર્ટિયર એટલે કે દરબાર, કોર્ટિયર એટલે દરબારી, હવે રાજા છે એ અંદર પ્રવેશે છે રાજ્ય દરબારમાં, એટલે બધા જ દરબારી ઊભા થાય છે અને પોતાના મસ્તકથી ઝુકાવે છે। ત્યારે રાજા આવતો આપણે ટીવી સિરિયલમાં ઘણી વખત જોતા હોય કે જેને રાજા છે એ પોતે રાજ્ય દરબારમાં એન્ટર થાય, એટલે બધા જ જે પ્રધાન છે, મંત્રીઓ છે, દરબારીઓ છે, બધા ઊભા થઈને એને જાતની રિક્વેસ્ટ કરે છે, માન આપે છે। હવે તેનાલી રામન એન્ડ કોર્ટિયર,
दरबारी और तेनालीराम के शू कहे गुड मॉर्निंग योर मजेस्टी आ मजेस्टी शब्द है ये महाराजा ने अनुलक्षी वाक्य महाराजा मे मजेस्टी शब्द वापरेलो शू कहे सुप्रभातम महाराजा द किंग से गुड मॉर्निंग देहर आर माय मिनिस्टर टुडे हमें राजा जुए थे आम बड़ी बाजू राजा तो राजा ने सामने जवाब आप गुड मॉर्निंग सुप्रभातम पची आम जुए थे पोताना राज्य दरबार में नजर करे थे वेहर आर माय मिनिस्टर टुडे हमें राजा एवं पूछे थे मिनिस्टर एट्ले के मंत्री मिनिस्टर एट्ले के मंत्री मिनिस्टर हो तो मंत्री हो तो अपने आप मिनिस्टर वापरे मंत्री आगे मारा मंत्री हो क्या क्वार्टियर्स वन क्वार्टियर्स टू अने तेनालीराम जो मंत्री देखाता नहीं पूछे थे राजा तमारा मंत्री क्या है आज आई विल डिस्कस द न्यू रोड प्रोजेक्ट विद देम मारे डिस्कस करनी है डिस्कस एट्ले के चर्चा करनी डिस्कस एट्ले के चर्चा करनी मारे आज एमनी साथ प्रोजेक्ट एट्ले के कोई एवं योजना कोई आज में योजना प्रोजेक्ट बनावा एना विषे चर्चा करनी है विथ एट्ले साथ धेम एट्ले के તેઓની એક હોય તો આપણે અહીંયા હી મારી શકે અથવા જો સ્ત્રીને અનુસતી હોય તો હર પણ આ બધા છે એટલે કે ધેમ કોર્ટિયર ટુ સે યોર મજેસ્ટી અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડે અરે મહારાજા હવે કોર્ટિયર ટુ બોલે છે જોજો આ ખાસ એક્ઝામમાં પૂછાય છે વાક્યને પૂછે કે કોણ બોલે છે અને કેને કહે છે દરબારી પેલોની બીજામાં હા જો આ દરબારી બીજો બોલે છે ત્યારે રાજા એવું પૂછે છે કે મારા મંત્રીઓ ક્યાં છે ત્યારે દરબારી બીજોને જવાબ આપે છે કોર્ટિયર ટુ દરબારી બીજો કહે છે યોર મજેસ્ટી અને મહારાજા અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ગ્રેટ એટલે કે મહાન અને કિંગડમ એટલે કે રાજ્ય તમને ખબર છે ધીસ ડેઝ એટલે કે આ દિવસોમાં અત્યારે તો શું કહે છે તો કે આપણા રાજ્યમાં મહાન સાધુ આવ્યા છે The minister are dead સાધુ કેમ પટલે એક પ્રકારનો પેન બાંધીને પોતે શિબિર જેવું બનાવ્યું કેમ એટલે કે શિબિર તો કે તમને ખબર છે એ છે કે અત્યારે આ દિવસમાં આજે તો કે હમણાંના દિવસોમાં શું કહે છે ધ મિનિસ્ટર આર ડેડ સાધુ કેમ તો કે મિનિસ્ટર છે એ સાધુના કેમ્પે ગયા છે તો કે મંત્રીઓ છે સાધુના કેમ્પે છે તમને ખબર છે આપણા રાજ્યમાં છે એક સાધુ આવે છે કે ગ્રેટ સાધુ છે કે મહાન સાધુ છે હવે રાજા છે એને આ બાબતનું કોઈ જાણ છે નહીં રાજ્યમાં ભાઈ કોણ આવ્યું છે તો રાજા પૂછે કે શું પૂછે છે જો ધ કિંગ સે અ સાધુ રાજા કે શું સાધુ અ ગ્રેટ સાધુ મહાન સાધુ હુ ઇઝ ધીસ સાધુ કોણ છે આ સાધુ આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ જો આ એની મય વાપરાવે છે ત્યાં આપણે ધેમ હતું કેમ કે બધા હતા બધા રહેતા અને બધા તો કે પુરુષની વાત છે અને એક જ વ્યક્તિની વાત છે સાધુ એટલા માટે હિમ તો કે છે આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ હિમ એટલે કે તેના વિશે હું તેના વિશે કાંઈ જાણતો નથી મને ખબર નથી પડતી કે આપણા રાજ્યમાં કોણ આવ્યું છે કોણ વળી મહાન સાધુ છે મને કાંઈ નહીં જાણ છે નહીં ડુ યુ નો સમથિંગ રાવણ હવે રાવણ છે જેમ અકબર બિરબલના રાજ્યમાં તો કે બિરબલ છે એ કેવું એનું પાત્ર કેવું હતું તો કે બિરબલ છે બુદ્ધિશાળી એવી જ રીતે તો કે તેનાલી રાવણ છે આ રાજ્યમાં સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ હતો તો રાવણને પૂછે કે શું પૂછે છે કે રાવણ તને કંઈ ખબર છે તું કંઈ જાણે સમથિંગ એટલે કંઈ તો કે ડુ યુ નો સમથિંગ રાવણ તું કંઈ જાણે છે રાવણ રાવણ છે યોર મજેસ્ટી આઈ હર્ડ અબાઉટ હા મહારાજા મેં આ સાધુ ઇસ સાધુ આ સાધુ હર્ડ એટલે કે સાંભળ્યું હતું મેં આ સાધુ વિશે સાંભળ્યું છે હી કમ ફ્રોમ ધ હિમાલય એવું સાંભળ્યું છે શું સાંભળ્યું છે પોતે કે હી કમ હી એટલે કે સાધુની વાત કરી છે હી કમ ફ્રોમ ધ હિમાલય તે હિમાલયમાંથી આવે છે હવે કોણ કહે છે તો કે રાજા જયારે પૂછે છે કે ભાઈ રામન તને કાંઈ ખબર છે સાધુ છે ત્યારે તો કે હા મેં સાંભળ્યું છે કે સાધુ છે હિમાલયમાંથી આવે છે He can produce coins, foliage and fruits from the edge. તો કે produce આપણે કહીએ ને produce produce એટલે કે ઉત્પન્ન કરવું તે ઉત્પન્ન કરે છે શું ઉત્પન્ન કરે છે કોઈન એટલે કે સિક્કો કોઈન એટલે સિક્કાઓ ફોલિયેજ એટલે કે પવિત્ર ભસ્મ રાખ આપણે કરે ઘણી વખત આપણે ધૂણે જાતા હોઈએ
કોઈ ગુરુ હોય આપણા તો એના ધૂણો આપણે જોતા હોય, કેટલી વખત એની ભસ્મનો ચાંદલો કોણ કરતા હોય તો એ ભસ્મની વાત કરી દીધી. પવિત્ર રાખ જેવી રાખ જેને કહે પવિત્ર રાખ, તો કે શું ઉત્પન્ન કરે છે? તો ત્રણ વસ્તુ કીધી છે, હી કેન પ્રોડ્યુસ ઓઇલ, સિક્કાઓ, હોલી એજ, પવિત્ર રાખ એન્ડ ફ્રૂટ. એમ ફ્રૂટ બધા ઉત્પન્ન કરે છે ફ્રોમ ધ એર, હવામાંથી તેઓ સિક્કાઓ, પવિત્ર રાખ અને ફ્રૂટ ઉત્પન્ન કરે છે એવા સાધુ છે. હવે ફોર્ટિયર વન જે હવે બોલે છે શું કે એમ વેરી સર લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે. હવે એવું કે છે શું કે છે, અને ત્યાં લોકોની તો કોઈ લાંબી લાઈન દરરોજ તંબુની સામે હોય છે. ટેન્ટ એટલે કે તંબુ, ટેન્ટ તંબુ. હવે શું કહે છે તો કે ક્યુ, ક્યુ એટલે કે કતારહાર, તો કે એન વેર લોંગ ક્યુ, ત્યાં લાંબી લાઈન હોય છે લોકોની દરરોજ એ સાધુના તંબુની પાસે. સાધુ જ્યાં ટેન્ટ બાંધીને રહ્યા છે ત્યાં લાંબી લાઈન હોય છે. તેની ઓફર ગોલ્ડ કોઈન્સ, ક્લોથિંગ, એનિમલ્સ, ગ્રેન, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ. હવે તેઓ ઓફર ની ગોલ્ડ કોઈન્સ, તેઓ શું ઓફર આપે છે? તો કે શું બધા આપે છે? તો કે ગોલ્ડ કોઈન્સ. હવે સાધુ માગે છે, આ લોકો ભોળા માણસો છે બધા, એ શું તો કે ગોલ્ડ કોઈન્સ. ગોલ્ડ કોઈન એટલે સોનાનો સિક્કો, ગોલ્ડ કોઈન્સ એટલે કે સોનાના સિક્કાઓ. સોનાના સિક્કાઓ આપે છે, ક્લોથિંગ એટલે કે કપડાઓ આપે છે, એટલે એ માગે છે એટલે આ લોકો આપે છે. પછી એનિમલ તો કે પશુઓ છે એમ એ આપે છે, અને ગ્રેન્સ, ગ્રેન્સ એટલે કે અનાજ, અનાજ પણ આપે છે, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ. અને એને શું કરે છે સાધુ આપે જાય છે લાભ લેવી વસ્તુ આપે, શું આપે છે? તો કે સોનાના સિક્કાઓ આપે છે, કપડાઓ આપે છે તેને, અને અમુક પશુઓની પણ બલિ કહેવાય ને કે ચડાવે છે. ગ્રેન્સ એટલે કે અનાજ આપે છે, વેજીટેબલ શાકભાજીઓ કરે છે, અને ડ્રાય ફ્રૂટ એટલે કે સૂકો મેવો, કાજુ બદામ એ પણ બધું તેને આપે છે. દરબારી બીજું બોલે છે, શું બોલે છે? હી કેન ક્યુર એની ઇલનેસ બાય પૂજા. હવે દરબારી બીજું એવું કહે છે, શું કહે છે રાજાને? તો કે તે પૂજા દ્વારા ગમે તે માંદગી હોય એનો ઉપચાર કરે છે. તો ટુ ક્યોર એટલે કે ઉપચાર કરવો, અને ઇલનેસ, ઇલનેસ આઈ ડબલ એલ, આઈ છે આઈ ડબલ એલ એન ઈ ડબલ એસ, ઇલનેસ એટલે માંદગી. કોઈ બી માંદગી હોય, કોઈ એમ કહે કે ભાઈ મને મંદવાળા છે, મને બીમારી આ છે, તો એનો ઉપચાર કરે છે. તો કે તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ, પણ તેના માટે તમારે બિગ એટલે કે મોટું સમ એટલે કે રકમ, પૈસા, તેના માટે તમારે એવી મોટી બધી રકમ એને આપવી પડે, પણ તેના માટે તમારે મોટી રકમ તે સાધુને ચૂકવવી પડે. તે એટલે કે ચૂકવો, બિગ સમ એટલે કે રકમની વાત કરે છે. તો કે માંદગીનો ઉપચાર કરે, પણ સાધુ એવું કહે છે, શું કહે છે? તમે મને આટલા રૂપિયા આપો તો તમારી માંદગી છે હું મટાડી દઉં. તો કિંગ સહી ઇન્ટરેસ્ટિંગ, હવે રાજા એમ કે છે ખરેખર રસપ્રદ છે, સાધુને જાણવા આવી દો, જાણવા જ જોઈએ. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. રાજા કહે, શું કહે છે? રાજાને રસ પડ્યો આ વાતમાં કે ખરેખર સાધુ છે એ કેવા છે. એટલે ત્યાં એટલે એવું કહે છે, આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ, મારે આ સાધુ વિશે હજુ થોડુંક વધારે જાણવું છે. બટ યુ કેન ગો નાઉ, તમે લોકો અહીંથી જતા રહો. આ બધું છે રાજા કેને કહે છે? તો કે સામે બેઠેલા દરબારીઓ છે એને કહે છે કે રાજુ આ સાધુના વિશે મને તો કે રસ જાગ્યો છે. પોતે વિચારે છે કે આના વિશે તો ઘણું છે, એટલે બધાને કહે છે તમે જતા રહો, આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામાનંદ, હું આ સાધુ વિશે ને ડિસ્કસ કરીશ તેની સાથે. તો તેના લીધે રામન થાય, ઓનલી ફોર રામને જે કાંઈ રોકાશે, રામન સાથે મારે ડિસ્કસ કરવી છે, એની સાથે મારે ચર્ચા કરવી છે. એટલા માટે તમે લોકો છો એ તમે આ દરબાર છોડીને જતા રહ્યો. ધ કિંગ સેઝ રામન, વોટ ડુ યુ થિંક? રાજા કહે છે, રામન તને આના વિશે શું લાગે છે? તારા માટે આ સાધુ તને કેવો લાગે છે? તો શું વિચારે છે સાધુ વિશે? ઇઝ હી અ રિયલ સાધુ? રિયલ એટલે કે સાચા આત્મા તે ખરેખર તે સાધુ છે? રિયલ એટલે કે સાચું, સખરું, ખરેખર તને લાગે છે કે એ સાધુ છે? રિયલમાં લાગે છે. ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધ સર્વિસ, ચાર્જ એટલે કે કિંમત માંગવી, અને
सर्विस એટલે કે અહીંયા સેવા તો કે ખરેખર જે સાચો સાધુ છે ગુડ સાધુ સારા સાધુઓ છે સાચો સાધુ છે નેવર એટલે ક્યારે ચાર્જ એટલે કે કિંમત એટલે પૈસા ક્યારે સાચા સાધુ છે લોકો પાસેથી પૈસા માંગે નહીં એટલે સેવા માટે તે પોતાના માનવીનો ઉપચાર કરે છે કે સાચો જ સાધુ હોય માણસોને બીમારી દૂર કરતો હોય માણસના પ્રોબ્લેમ છે એને દૂર કરતો હોય તો સાચો સાધુ છે ખરા અર્થમાં જે સાધુ છે એ ક્યારેય માણસો પાસેથી પૈસા છે એ પચાવે નહીં પડાવે નહીં વી નીડ ટુ કીપ વોચ સાધુ આપણે કીપ વોચ એટલે કે આપણે એનું તો કાંઈ ધ્યાન રાખવાનું પડે આપણે નજર રાખવી જોઈએ આપણે જોવું જોઈએ આપણે જાણવું જોઈએ ત્યાં જઈને કે ખરેખર છે આ સાધુ છે એ કેવા છે એટલે મતલબ વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ આ સાધુ રીતે આપણે નજર રાખવી જોઈએ ટૂંકમાં આ સાધુમાં આપણે ધ્યાન રાખવું જોઈએ આપણે જોવું જોઈએ ખરેખર આ સાધુ છે કેવું છે રામંતે યસ યોર મજેસ્ટી આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ રામંતો કે હા રાજા હા મહારાજ આઈ ટુ ફીલ એટલે મને પણ એવું લાગે છે સમથિંગ ઇઝ રોંગ કે કંઈક ખોટું આમાં છે કે દેશી ભાષામાં આપણે કહીએ કે કંઈક ડાળમાં કાળું છે લાઈક મને પણ કંઈક અનુચિત લાગે છે ખરેખર છે સાચા હાથમાં એક સાચો સાધુ છે ને જો સાચો સાધુ હોય લોકો પાસેથી પૈસા ખોટા પડાવે નહીં જો એને માંદગીનો ઉપચાર જ કરવો હોય એને લોકોના પ્રોબ્લેમ સોલ્વ જ કરવા હોય તો પોતે ફ્રીમાં તે લોકોને પ્રોબ્લેમ છે એ બધા દૂર કરી શકે પણ આ તો શું માગે છે તો કે મોટી રકમ માગે છે ધ કિંગ સેઝ રામન ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ તો રાજા કહે છે રામન આપણે તેના કેમ્પે જઈએ અને આપણે સાધુ વિશેની માહિતી છે એ મેળવી લઈએ ખરેખર સાચા આત્માની સાધુ છે એ રિયલમાં સાધુ છે કે પછી કેમ છે બધું બ્રાહ્મણ છે સર્ટનલી સર બ્રાહ્મણ કહે છે કે ચોક્કસ સર્ટનલી એટલે કે ચોક્કસ ચોક્કસ સર આપણે ત્યાં ચોક્કસ મહારાજા સર એટલે મહારાજાના હાથમાં કહે છે કે હા મહારાજ ચોક્કસ આપણે બે ત્યાં જઈને આપણે જોઈએ કે ખરેખરમાં તે ઢોંગી ઉતારો સાધુ છે ઢોંગી છે કે સાચા હાથમાં સાધુ છે હવે મિત્રો આપણે પહેલો સીન છે એ પૂરો કરીએ છીએ અને આવતા વિડીયોમાં આપણે બીજો સીન જોઈશું.